મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનું કાર્ય ચાલી રહેલ છે. તારીખ 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાનું કાર્ય ચાલનાર છે. આ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે નાયબ ચૂંટણી અધિકારીશ્રીએ બેઠક યોજેલ હતી, જે બેઠકમાં સુધારણાના કાર્યમાં સહયોગ આપવા તથા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી અંગે માહિતી આપવામાં આવેલ હતી. આ અંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે રાજકીય પક્ષોની એક બેઠક રાખવામાં આવી હતી, એમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર છે એ અંગે એમના સહયોગ બાબતે અને એમને તમામ માહિતી આપવા બાબતે એક મિટિંગ રાખેલી હતી. એમાં ચર્ચા થઈ હતી તમામ મુદ્દાને. મુખ્યત્વે જે નવા નામો મતદાર યાદીમાં દાખલ કરવાના છે એમાં પુરાવા રૂપે જન્મ નોંધણી પ્રમાણપત્ર અથવા તો જેમાં 18 વર્ષ પૂરા થયા હોય એવો કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ અને રહેઠાણનો પુરાવા, આ બે પુરાવા હશે તો મતદાર યાદીમાં દાખલ થશે એ પ્રકારે માહિતી આપવામાં આવી. એમના તરફથી પ્રશ્ન એવા હતા કે જે મોટી ઉંમરના અમુક લોકો ઘણા જગ્યાએ આખે આખા પરિવાર રહી ગયા છે તો એના માટે એમને કહેવામાં આવ્યું કે જો એ ભારતના નાગરિક હશે અને એવા કોઈ પુરાવા એમના રજૂ થશે તો એમને પણ દાખલ કરવામાં આવશે. દરેક ભારતનો નાગરિક જે છે એ મતદાર યાદીમાં નામ નોંધવા માટે પૂરેપૂરો હકદાર છે.